નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. જેની રાહ જોવાઈ રહી હતી એ દિવસ આવી ગયો, એટલે કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ક્યારે જાહેર થશે એનું કાઉન્ટડાઉન જે થતું હતું, પરંતુ આખરે હવે લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને લોકસભા ચૂંટણીઓની તારીખોનું એલાન થઈ ગયું છે. સમગ્ર દેશમાં આ તારીખો જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે અને 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં આ આખું ચૂંટણી પ્રક્રિયા ચાલશે અને 4 જૂને ખબર પડશે કે સત્તાના સુકાન કોને આ પ્રજાએ સોંપ્યા છે. સૌથી મોટી લોકશાહી અને એને જ લઈને જે ચૂંટણી પંચે કહ્યું છે કે તૈયારીઓ કરી લીધી છે અને એક મેસેજ પણ વિશ્વમાં જાય કે શાંતિપૂર્ણ તટસ્થ ચૂંટણી થાય એવી તૈયારીઓ ચૂંટણી પંચે કરી છે. ગુજરાતની 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે, એટલે કે 3જા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. અને હવે જે ચૂંટણી પંચે કહ્યું છે કે કોઈ જાતિ જ્ઞાતિના નામે ભાષણ ન કરે અને કોઈ પણ પ્રકારનો કોઈ પ્રલોભન ના આપે, આવી ઘણી બધી બાબતો કહી છે. પણ હવે તમે જુઓ કે ઉમેદવારો છે પ્રચંડ પ્રચાર માટે ચૂંટણી મેદાનમાં ઉતરશે, મતદારોને વચનોની લાણી થશે, રીઝવવાનો પ્રયાસ થશે ક્યાંક. અને સવાલ એ થાય છે કે ભલે રીઝવે, પણ સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થશે કે ભ્રામક પ્રચાર થશે, પ્રજા ભરમાશે કે કેમ, આવી બધી ચર્ચાઓ થતી હોય છે. કારણ કે વાયદાને વચનો થતા હોય છે ત્યારે બેફામ નિવેદનબાજી ન કરવાની પણ ચૂંટણી પંચે તાકીદ કરી છે. ત્યારે રણશીંગું ફૂંકાયું છે ત્યારે રાજકીય પક્ષોની કઈ રીતે તૈયારીઓ છે, કયા મુદ્દાઓ આ ચૂંટણીને ગરમાવશે, ચર્ચા કરીશું. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત દેસાઈ, મારી સાથે છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર નિર્મલજી સિરોહિયા, નિર્મલજી આપકા ભી સ્વાગત હૈ. નમસ્કાર જી. નિર્મલજી, ક્યા લગતા હૈ કે એસા કહેતે હૈ કે ભઈ સમય કે સાથ બહોત સારા બદલાવ આતા હૈ, હાલાંકિ કેન્દ્ર મેં 10 સાલો સે ઓર ગુજરાત મેં 28 સાલો સે 27 સાલો સે કોઈ બદલાવ, હાલાંકિ રાજકીય બદલાવ સરકાર કા બદલાવ નહીં દેખા હૈ, ક્યા લગતા હૈ પહેલી બાર જો મતલબ ચુનાવી તારીખો કા એલાન હો ગયા હૈ, પર એક બાત દેખને કો મિલતી હૈ કે વિપક્ષ એક હુઆ હૈ, ઇન્ડિયા ગઠબંધન ઓર એનડીએ, એનડીએ વર્સિસ ઇન્ડિયા ગઠબંધન. ઓર ગુજરાત મેં ભી આપ દેખો તો ભારતીય જનતા પાર્ટી કે સામને પહેલી બાર એસા હુઆ હૈ કે આમ આદમી પાર્ટી ઓર કોંગ્રેસ ને ગઠબંધન કિયા હૈ. કિતના બદલાવ યે ચુનાવ મેં દેખ સકતે હૈ, કૈસે અલગ દેખ સકતે હૈ યે ચુનાવ આપ? દેખિયે, ભારતીય રાજનીતિ કા જો સ્વરૂપ હૈ ઉસમે ગઠબંધન કી રાજનીતિ અનિવાર્ય માન લેના ચાહિયે, ક્યોંકિ અટલ બિહારી વાજપેયી કે સમય સે યે પરંપરા શરૂ હુઈ ઓર ઉસકે બાદ હમને કઈ સરકારો કો દેખા. लेकिन वर्तमान में देखा जाए तो ऐसा लगता है कि किसी व्यक्ति विशेष के खिलाफ लोग एकजुट हो रहे हैं, उसमें प्रधानमंत्री का नाम सबसे ऊपर है कि उनके खिलाफ सब एकजुट होने की कोशिश कर रहे हैं. इसमें कहीं ऐसा नहीं लग रहा कि सत्ता में आना है, एक व्यक्ति का विरोध कर रहे हैं. राजनीतिक विरोध और व्यक्ति विरोध, इन दोनों में बहुत अंतर होता है. ये व्यक्ति विरोध ही इस विपक्ष की को सर्वाधिक नुकसान पहुंचा रहा है. નિર્મલજી, સવાલ એ હૈ કે રાજકીય પક્ષ યા ભારતીય જનતા પાર્ટી કહાં રહા હૈ? મોદી સરકાર મોદી ગેરંટી, ભાજપા સરકાર ભાજપા કી ગેરંટી રહી નહીં, તો ફિર વો એક હી આદમી કા વિરોધ કરેંગે ના, નરેન્દ્ર મોદી કા વિરોધ કરેંગે, મોદી હટાઓ દેશ બચાઓ ને સૂત્ર દિયા હૈ. કોઈ ભી દલ હો, આજ એનડીએ કા લીડર અગર કોઈ હૈ તો નરેન્દ્ર મોદી હૈ. ઓર એક ઇતના બડા નામ હૈ, ઉન્હોને અપને આપ કો નરેન્દ્ર મોદી व्यक्तिगत रूप से अपने आप को साबित नहीं कर रहे, वो मोदी सरकार एक गवर्नमेंट जिसका नेतृत्व कर रहे हैं, वो अपने आप को उस गवर्नमेंट का जब प्रतिनिधि बताते हैं तो वो उस अधिकार के साथ अपने कर्तव्य को भी उनको ध्यान है और वो नव किस और काम कर रहे हैं. देखिए, आप इसमें कोई दो राय नहीं, आज विपक्ष का कोई भी नेता आप पर्सनल बैठ के बात करिए, वो स्पष्ट रूप से बताएगा कि हाँ साहब सरकार सही काम सही दिशा में काम कर रही है और हम उनसे लड़ने की स्थिति में नहीं है. तो ये कहना कि साहब राजनीतिक व्यवस्था ऐसी है नहीं, लोकतंत्र में आपको पूरा मौका दिया जा रहा है. देखिए, 7 चरणों में चुनाव हो रहा है, 2 महीने तक चुनाव होगा, आप तो ये नहीं कह सकते फटाफट चुनाव करा दिया गया, 2 दिन में चुनाव हो गया, बहुत मौका है. 2 महीने का पूरा समय है, मेरे ख्याल से 80 दिन का समय है, 2 महीने का नहीं, आज से अगर गिना जाए तो कम से कम 80 दिनों का समय है. आपके पास बहुत समय है जनता के पास अपनी बात रखने का, लेकिन आप अभी एकजुट ही नहीं हो पा रहे हैं. अभी आप तय नहीं कर पा रहे कौन कहाँ लड़ेगा, कैसे लड़ेगा, कितनी सीटों पर लड़ेगा. जो लोग इकट्ठा हो रहे थे वो इकट्ठा ही नहीं हो पा रहे हैं, आधे लोग भाग चुके हैं. रोज हर दिन आप सुन रहे हैं, क्लियर हो गया ना, सीट शेयरिंग हो गई ना निर्मल जी, कई राज्यों में सीट शेयरिंग हो गई, फाइनल हो गया, जैसे कि गुजरात में हुआ, वैसे कई सारी जगह में
पंजाब है, दिल्ली है, और कोई मतलब दो तीन राज्य है वहां भी हो गया। मान लिया आपकी बात, मानता हूं मैं कि शेयरिंग कर ली गई है, लेकिन किस स्थिति में? अंततः मजबूरन ऐसा लगता है कि आज वे मजबूरी में ऐसा कर रहे हैं, क्योंकि जब उनका समय था, जिस समय आप देखिए भारतीय जनता पार्टी ने कितना समय हो गया उन्हें चुनाव प्रचार करते हुए बूथ लेवल तक, अब ये कह रहे हैं कि हम बूथ लेवल पर जाएंगे, हमारे बड़े नेता पहुंचेंगे। कब तो पहुंचेंगे भाई, चुनाव की घोषणा हो चुकी है, अब तो आपके पास है ही नहीं, इनके कार्यालयों में जाके आप पता तो करिए क्या स्थिति है, कोई आचार आदमी इकट्ठे नहीं हो रहे हैं। हमारे इंदौर की बात करिए, इंदौर में 4 लाख से अधिक मतों से भारतीय जनता पार्टी का नया प्रत्याशी जीता था, एकदम नया, पहली बार चुनाव लड़ा, जो कभी जिंदगी में विधायक नहीं बना, पार्षद से सीधा संसदीय चुनाव लड़ा, और वो 4 लाख से अधिक मतों से जीता, 4 लाख से मतों के अभी लीड है, 5 लाख से अधिक मतों से जीता है। देश में सर्वाधिक मतों से जीतने वाले हमारे सांसद महोदय हैं, कैसे किसके ऐसे सामना करेंगे आप? पर वो तो सब मत मोदी को मिला होगा ना, उम्मीदवार को नहीं मिला होगा, जो चुनाव में जो खड़ा है उम्मीदवार उसको नहीं, मोदी को डायरेक्ट मत मिला होगा, वोट देते होंगे लोग। इतनी लंबी गैप कर ली है विपक्ष ने सत्ता से कि वो दूरी गैप भरना इनके बस की बात अब नहीं रही। ठीक है, जहां इनका वर्चस्व है, हरियाणा में थोड़ा इनको फायदा मिल सकता है, पंजाब में फायदा मिलेगा, साउथ में, केरल में, मानता हूं मैं मिलेगा, तेलंगाना में कुछ फायदा मिल सकता है, लेकिन लड़ने की स्थिति में नहीं है। एक बार फिर मोदी सरकार बनेगी, ये तो सर्वे बता रहे हैं, और खुद विपक्ष भी स्वीकार करने में कोई हिचकिचाहट नहीं है। चलो भरत भाई, जे प्रमाणे निर्मल जी कही रहा छे, मोदी चेहरानी जे वात करी रहा छे, पण सवाल ए छे के 2019 लोकसभानी ચૂંટણીની વાત કરીએ તો એનડીએ 351 સીટો મેળવી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની 303 હતી, યુપીએ 90 તો કોંગ્રેસની 52 હતી, આ વખતે તમે એમ કહો છો કે 370 ભારતીય જનતા પાર્ટી અને 400+ એનડીએ, કયા આધારે? માત્ર ને માત્ર એક ચહેરો, માત્ર ને માત્ર એક વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટી આખી સરકાર એક વ્યક્તિના સહારે ચાલી રહી છે, એક વ્યક્તિના આધારે ચૂંટાઈ રહ્યા છો પાર્લામેન્ટથી પંચાયત થી પાર્લામેન્ટ સુધી? દિલીપભાઈ, આપે અને નિર્મલભાઈ બહુ જ સરસ વાત કરી. સૌ પ્રથમ તો હું ગુજરાતના અને ભારતના દર્શકોને આજની જે લોકશાહીનો જે સૌથી મોટો આજનો દિવસ છે એના માટે અભિનંદન આપું છું કે આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું આજે જે ચૂંટણીની પ્રક્રિયા છે આજથી ચાલુ થઈ છે, કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો છે, અને બધા કોંગ્રેસ ને વિરોધીઓ કહેતા હતા કે વહેલી ચૂંટણી આવી જશે, ચૂંટણી જ નહીં આવે અને મોડી થશે, અને આ બધી વાતોને રદિયો આપીને આજે ફરી એકવાર ઇલેક્શન એના ટાઈમે થઈ રહ્યું છે. હવે દિલીપભાઈ, આવું મોદી સાહેબની વાત, મોદી સાહેબે ભારત દેશને લગભગ 30 વર્ષ પછી એક લૂલી લંગડી સરકારમાંથી એક સીધી બહુમતીની સરકાર આપી છે. મોદી સાહેબ ઉપર ભારતની, પહેલા ગુજરાતની જનતાએ 20 વર્ષ સુધી વિશ્વાસ અને 14 વર્ષ સુધી વિશ્વાસ, અને હવે 10 વર્ષથી ભારતની જનતા મોદી સાહેબ ઉપર વિશ્વાસ કરી છે. અને દિલીપભાઈ કેમ ના કરે? કારણ કે અગાઉ 2004 થી 2014ની જે યુપીએની સરકારો હતી એમાં આપણે રોજ સવારે ઉઠીને છાપું વાંચીએ તો ક્યાંક 2G સ્કેમ વંચાય, ક્યાંક પોલ સ્કેમ વંચાય, ક્યાંક બીજો સ્કેમ, ક્યાંક ત્રીજો સ્કેમ, લગભગ 20 થી 25 લાખ કરોડ રૂપિયાના સ્કેમ આખા 10 વર્ષની જે એમની શાસન હતું એમાં આપણે જોયા. આંદોલનો થયા, આંદોલનોમાંથી સરકાર ગઈ, મોદી સાહેબની સરકાર આવી, જે એક ઘણા સમયથી ભારતની જે વિકાસ ગાથા રોકાઈ ગઈ હતી કે જે સ્પીડમાં ભારતનો વિકાસ થવો જોઈએ હતો પાછલા 70 વર્ષમાં, અમે એમ નથી કહેતા નથી થયો બિલકુલ, પરંતુ જે સ્પીડમાં વિકાસ થવો જોઈતો હતો, જે પ્રમાણે અત્યારે જીએસટી નું કલેક્શન દિલીપભાઈ મહિનાનું 1.5 લાખ કરોડ રૂપિયા છે આપણો ભારત દેશનું, તો એની સામે પેટ્રોલ ડીઝલ નું કલેક્શન છે એની સામે વિકાસ થતો દેખાય છે. 50 લાખ કરોડ રૂપિયાથી વધારના ભારતીય જનતા પાર્ટીની આ સરકારે હાઈવે જ બનાવ્યા છે, વર્લ્ડ ક્લાસના હાઈવે, અમેરિકા ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝમાં એવા હાઈવે આપણે અત્યારે ગુજરાતને ભારતમાં જોઈ શકીએ, તો શા માટે? અને મોદી સાહેબ એક વિશ્વસનીય નેતા છે. એ પછી નિર્મલભાઈ કહ્યું, અત્યારે વિપક્ષના કોંગ્રેસના સ્કેમની વાત કરો છો તો ભારતીય જનતા પાર્ટીમાં પેગાસસ સ્કેમ થયું, ઇલેક્ટોરલ બોન્ડનું જે સ્કેમ થયું, આયુષ્યમાન કાર્ડને લઈને બબાલો થઈ, આ સ્કેમ થયા છે સાહેબ? દિલીપભાઈ, ઇલેક્ટોરલ બોન્ડની વાત એવી છે કે બિલકુલ સ્કેમ નથી, એ તો ઉલટાનું. જયારે ગઈકાલે જ અમારા માનનીય અમિતભાઈએ કહ્યું હતું કે 1000 રૂપિયા પહેલા 1100 રૂપિયા મળતા હતા, એમાંથી 1000 રૂપિયા નેતાના ઘેર જતા હતા અને 100 રૂપિયા પક્ષમાં જતા, એની જગ્યાએ અત્યારે સીધે સીધા પૈસા બધા વ્હાઈટના પૈસા હોય છે, જે કંપની આપે છે એના ખાતામાં પણ એ પૈસા રિફ્લેક્ટ થાય છે, એની પાસબુકમાં એના જે પણ ખાતું હોય છે અને એમાં, અને જે ઇલેક્શન બોન્ડ ના SBI ના જે એકાઉન્ટ હોય છે બધામાં રિફ્લેક્ટ થાય છે. એટલે ક્યાં એ પણ તમે વિચારો, પાકિસ્તાન પુલવામામાં હુમલો થાય ભરતભાઈ, અને એના અઠવાડિયા પછી પાકિસ્તાનમાંથી ફંડ મળે આપણને, એ ફંડ આપણે ચૂંટણીમાં આપણા દેશની પ્રગતિમાં વાપરીએ છીએ. આ ફંડ દિલીપભાઈ કોણ ક્યાંથી નાખે છે એ કોઈનો એનો ઉપર કંટ્રોલ નથી, પહેલી વસ્તુ. અને બીજું કે જ્યારે વિપક્ષ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક જેવી વાતો ઉપર પણ જે તે સમયે વિશ્વાસ નતું કરતું અને ભારત દેશે કરેલા જ છે, અને
આખા વિદેશની દરેક સરકારોએ પણ એમાં કહ્યું છે કે ના ભાઈ, તમારી જયારે તમારી સુરક્ષા, આંતરિક સુરક્ષાની વાત આવે ત્યારે ભારત દેશે જે કર્યું આઈડિયલ પગલું લીધું છે. એટલે આપણે વિરોધ કરવો દિલીપભાઈ ખૂબ સહેલો છે, વિપક્ષને વિરોધ કરવા માટેનો એમનો ધર્મ છે, એટલે કરતા હોય છે, અમને વાંધો એ ન હોય શકે. પરંતુ 10 વર્ષથી જે પ્રમાણેનું સુશાસન ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે આ દેશને આપ્યું છે, ભ્રષ્ટાચાર રહિત વિકાસ સહિતનું જે કામ આ 10 વર્ષથી થઈ રહ્યું છે, અત્યારે આપણે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતને ભારતમાં જોઈએ છે કે વિપક્ષના નેતાઓ કઈ રીતે વંડી ટેકી અને ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની આ જે રાષ્ટ્ર નિર્માણનું જે એમણે યજ્ઞ ચાલુ કર્યો છે, યજ્ઞમાં આહુતિ આપવા માટે જેટલા નેતાઓ જે કોંગ્રેસમાં વર્ષો 40-40 વર્ષથી કોંગ્રેસની જે કહેવાય કે દરેક મોટી જે કહેવાય કે પોસ્ટ ઉપર રહીને એમણે કામ કરેલા છે, હવે એમને સફોકેશન થાય છે કોંગ્રેસ પાર્ટીની અંદર. કારણ કે કોંગ્રેસ પાર્ટીની અંદર ભરતભાઈ સફોકેશન થાય છે કે સફોકેશન કરાવવામાં આવે છે તો ખબર નથી. હું મુકેશભાઈ પાસેથી જવાબ લઉં. મુકેશભાઈ સફોકેશન થાય છે, ગુંગળામણ થાય છે, એટલે આ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો જાય છે ભારતીય જનતા પાર્ટીમાં કે ગુંગળામણ કરાવવામાં આવે છે. જો સૌથી પહેલા તો આપના દર્શકોને અભિનંદન આપું કે જાહેર થઈ ગઈ કે લોકશાહી ઢબે થાય એમાં ક્યાંય મતદારોને એવું ન લાગે કે અહીંયા સરમુખત્યાર થાય જેવું વર્તન થઈ રહ્યું છે. એ ધબે થાય એવી હું બધાને અભિનંદન આપું. હવે ગુંગળામણ પછી મેં હમણાં પેલો કઈક શબ્દ સાંભળ્યો તો પેલા અર્જુનભાઈએ કીધો એ, એટલે આ બધા જે શબ્દ છે ને તો આપણે કઈક અંદરથી કઈ પ્રોબ્લેમ હોય તો ડોક્ટર પાસે જઈએ, અને રાજકીય તકલીફ હોય તો હાઈકમાન્ડ પાસે જઈએ, આમાં બધું નક્કી જ હોય છે. પણ આ કેવું છે, ભારતીય જનતા પાર્ટી પાસે કર્મઠ માણસોની કમી છે. કર્મઠ એટલે કેવું કે જે વહીવટ કરી શકાય. તમે સમજો કે 100 જેટલા નેતાઓ કોંગ્રેસના ભાજપમાં ગયા આ છેલ્લા 5 વર્ષમાં, બધા ટોપ ઉપર છે. અને હું તો એ નેતાઓને અભિનંદન આપું, ભલે કોંગ્રેસે અમારા બધા નીચે બીજી કેડરની જગ્યા થઈ છે, એમાં કઈ બહુ ચિંતા કરવા જેવી બાબત નથી. કોંગ્રેસ બહુ મોટો સમુદ્ર છે, અને હું તો કહું તો પાઠશાળા છે લોકસભાની ઉમેદવારો જાહેર કરવામાં વાર થઈ રહી છે. બાકી તો અમારી પાસે 6 મુકેશભાઈ આ તમારા જે નેતાઓ ચૂંટણી લડવાની ના પાડે છે, સિદ્ધાર્થ પટેલ હોય, શૈલેષ પરમાર હોય, જગદીશ ઠાકર હોય કે ભરતભાઈ હોય, ભરતભાઈ સોલંકી, તો 20 વર્ષથી જે પદ પર ચીપટી રહ્યા છે કોઈને મોકો નથી આપતા. તમે કહો કેડર તૈયાર થાય, હવે ચૂંટણી લડવાની ના પાડે છે, શું કેડરને સમાવવા માટે કે પછી હારનો ડર છે કે આમાં કશું બચશે નહીં ને, આપણું છે એ જશે. હવે તમે બધી ડિબેટ તમે ના પૂરી કરશો, મને કહેવા દો યાર. હું સવાલ તો કરું ને યાર મુકેશભાઈ, મેં તમારા તમે જે સવાલ પૂછ્યો ને હમણાં જીમાં મેં આપ્યો કે એટલા નેતા જેવું છે, અને વિરોધ પક્ષ ને સત્તા પક્ષ નું કેવું હોય કે જો આ 4-5 નેતાઓ ચૂંટણી લડે ને તો ભાજપ વાળા શું કે, ખબર છે તમારું તો ના કહેવાય મારે, કે બીજા કોઈનો વારો આવવા દેતા નથી, અને આ ચૂંટણી લડે છે, જીતે છે, હારે છે. હવે જયારે એમણે કહ્યું કે બીજી કેડર ની હવે તો કે હવે એ લોકો હારી જવાની બીક લાગે છે, એટલે એમાં કઈ આપણે બહુ પડતા નથી. એ આપણે જે હાઈકમાન્ડ ઇલેક્ટોરલ બોન્ડ નો મુદ્દો છે, એને કોંગ્રેસ કેવી રીતે જોવે છે, શું આ ચૂંટણીમાં એ મુદ્દાને વિપક્ષ વધુ ચગાવવાનો પ્રયાસ કરશે મુકેશભાઈ? જો એક વાત તો હવે અત્યારે સોશિયલ મીડિયા, આપનું મીડિયા અને જાગૃતિ આ બધું જે ભેગું કરીને ટોટલ કરીએ ને, આજે મોબાઈલ છે આપણા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની દેન કહી શકાય, આપણે શામ પિત્રોડાજી અને રાજીવજીની દેન કહી શકાય. એ મોબાઈલ દ્વારા નાનામાં નાનો માણસ છે ને સમાચારોને સમજી શકે છે કે આ ઇલેક્ટોરલ બોન્ડ નો ઇસ્યુ શું હતો, શું થયો અને શું થશે, બરાબર. કારણ કે જે રીતે સરમુખત્યાર શાહી વાળી સરકાર 10 વર્ષથી ચાલી રહી છે, એમાં આ ઇલેક્ટોરલ બોન્ડ ને SBI તો દૂર રહી, એ તો જો સુપ્રીમ કોર્ટ ના હોય ને તો ભારત દેશના નાગરિક ને જે રીતે આ લોકો ચલાવવું હોય એ રીતે ચલાવી શકે. તમે જો કોઈ પણ મુદ્દામાં જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ઇન્વોલ્વ ન થાય તો ત્યાં ક્યાંય મેળ પડે છે ખરો સરકારનો કે કોઈ પ્રજાનો? ના, દરેક જગ્યાએ PIL થાય, પછી રોડ રસ્તા હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, કોઈ પણ વસ્તુમાં PIL વગર કોઈ વસ્તુ થાય છે ખરી?
ના. અચ્છા, હવે મોદીજી ની વાત કરીએ, ગેરંટી વાળી વાત એ પછી રહી ના જાય. તમે ખબર છે દિલીપભાઈ, 2014 ના સ્ટાર્ટિંગમાં અને 2013 ના એન્ડમાં દેશવ્યાપી આંદોલન કર્યું હતું આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સ્મૃતિબેન ઈરાની સામે, ગેસનો બાટલો લઈ ફરતા હતા. એટલે બાબા રામદેવ કેટલી મોટી કંપની બનાવી દીધી, કેટલા ટર્ન ઓવર ની. અમારી જોડે છે એવા પેલા ભાઈ, અત્યારે શું નામ, કેજરીવાલ, અને પેલા અન્ના હજારે, આ બધાએ આવું કહ્યું કે 400 રૂપિયા ગેસ કા બોટલ દેંગે ઓર 50 રૂપિયા પેટ્રોલ કર દેંગે, દેશવ્યાપી આંદોલન અને ભ્રષ્ટાચાર અને મહેંગાઈ. અને સૂત્ર આપ્યું, બહોત હુઈ મહેંગાઈ કી બાર, અબ કી બાર મોદી સરકાર. પણ આ વખતે ગુજરાત દેશની જનતાએ નારો આપ્યો છે કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ નહીં મોદી સરકાર. અને ઓકે, જોઈશું, ચલો બરાબર છે દિલીપભાઈ. એક એક વાક્ય કે હવે આ જે વાત છે ને એ કેવી છે કે જે રીતે વ્યક્તિ વિશેષ, આ વાત હમણાં બહુ થઈ, તો ક્યારે કોઈ મુકેશ પંચાલની કે દિલીપભાઈ ની કે ભરતભાઈ ની કે આ નિર્મલભાઈ ની ગેરંટી ન હોય. આજે ભગવાન છે, ઇન્સાન છે, કાલ મોદી સાહેબ કે મારે હિમાચલમાં જતું રહેવું છે, તો આના કેટલા ટુકડા થાય. કારણ કે મોદી સરકાર, ભાજપ તો કે આપણે એ ચિંતા ભાજપ ને કરવા દો, મુકેશભાઈ આપણે આપણી ચિંતા કરીએ તો વધારે. ના, તમે સમજો, હું પોતે નાગરિક છું યાર, મતદાર છું, મને મારા પ્રધાનમંત્રી, ભારત દેશનું ભવિષ્ય આપણે કહેતા હોઈએ, અને એ જયારે એમ કે મોદી સરકાર, મોદી સરકાર, મોદી ની ગેરંટી. અરે ભાઈ, શું છે આ, કઈ વ્હીકલ છે? તમે જે 13 માં આપી હતી એ ગેરંટી પૂરી નથી કરી, અને તમે અત્યારે ગેરંટી આપવા નીકળ્યા છો, એટલે નિર્મલજી મત આપતા કરે આખો. નિર્મલજી, 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 ક્યા લગતા હૈ જો મતદાન હોતા હૈ, જો ચુનાવ હોતા હૈ, ઉસકે બાદ જો મતદાન હોતા હૈ, મતદાતા જો મતદાન કર રહે, ક્યા મતદાતા જાનતા હૈ કે ઉમેદવાર કોન હૈ, ઉસકા સહી કામ હૈ કે નહીં. માના કે યે એક જો ઇલેક્ટોરલ બોન્ડ કી બાત કરતે હૈ, તો આઈ થિંક 80% લોકો કો પતા નહીં હૈ કે વોટ ઇઝ અ ઇલેક્ટોરલ બોન્ડ, ઇસમે ક્યા ચલ રહા હૈ, યા ફિર ચહેરા દેખ કે, એક આદમી કા ચહેરા દેખ કે મતદાન હોતા હૈ, કિસ તરહ લોગ મત દેતે હૈ અપને કેન્ડિડેટ. એક ચીજ માનના પડેગી કે ઇસ સમય જો આજ ચુનાવ આયોગ ને અપને સામે ડેટા રખા હૈ, 97 કરોડ મતદાતા હૈ, 97 બરાબર, ઇસમે સે 21 કરોડ સે અધિક મતદાતા યુવા હૈ. 21 કરોડ બહોત બડા હે, આપ યે રેશો દેખિયે, યે ભી 30 સાલ સે કમ ઉમ્ર કા, 30 साल से कम उम्र का, 18-29 साल की उम्र का, जिसमें से 21 करोड़ का मतदाता, ये वो मतदाता है जो सोशल मीडिया से जुड़ा हुआ है, जो पढ़ा लिखा है, शिक्षित. देखिए आज का युवा, आज से 20 साल पहले आप कहते थे आपके बच्चा 8वीं 5वीं पढ़ के छोड़ देता था, अब वो स्थिति नहीं है देश में. आज बच्चे, एक गरीब का बच्चा, एक झोपड़पट्टी का बच्चा, एक बड़े घर का बच्चा, सब कॉलेज तक जा रहा है बच्चा पढ़ने जा रहा है, क्योंकि एजुकेशन सस्ती हुई है, कई जगह फ्री हुई है, या उसे वो वहां तक उसकी अप्रोच आसान हुई है. तो इसलिए आप ये मत, और जहां तक इलेक्ट्रॉनिक की बात कर रहे हैं आप बॉन्ड की, देखिए किसको फर्क पड़ रहा है इससे, किसको फर्क पड़ रहा है, ऐसा देने वाला कोई छोटा आदमी तो था नहीं जिसकी जेब काटी गई है. बराबर, बड़े उद्योगपतियों ने दिया है, और वो आज से नहीं है, वो 1950 के बाद से लोग दे रहे हैं. नई परंपरा नहीं है कि कल 2014 के बाद ये परंपरा शुरू हुई है, ऐसा पहले भी आता रहा है, ये अधिकृत रूप से आ रहा है, इसका खैर बनाइए. ये पैसा आपके कम से कम रिकॉर्ड में तो है, इसके पहले तो आपके पास कोई रिकॉर्ड भी नहीं होता था. आपको ध्यान हो, कांग्रेस का एक नारा था, उनके जो कोषाध्यक्ष महोदय थे केसरी जी, कि ना खाता ना भाई, जो किसी तरह आप कैसे कहे वही सही. तो भूलना नहीं चाहिए कांग्रेस को, मैं ये नहीं कर रहा हूँ कि भारतीय जनता पार्टी के बिल्कुल ही पाप साफ है, लेकिन आप उनके पास आंकड़े हैं. देखिए प्रति व्यक्ति आय की बात करें तो बहुत अंतर आ चुका है, एलपीजी कनेक्शन की बात करें तो 14 करोड़ से लेकर आज 31 करोड़ तक पहुंच चुके हैं. वो सस्ते आवास 2 करोड़ से केवल 2 करोड़ 1 लाख से आज 2 करोड़ 6 लाख तक पहुंच चुके हैं. शौचालय 1 करोड़ से आज वो 11 करोड़ तक पहुंच चुके हैं. प्रत्यक्ष कर जो करीब करीब कभी 6 लाख करोड़ आता था व्यापार डायरेक्ट टैक्स, वो आज 16 करोड़ से अधिक आ रहा है. मेट्रो रेल जहाँ 5 प्रोजेक्ट थे आज 20 प्रोजेक्ट चल रहे हैं. मेडिकल कॉलेज जहाँ 387 थे आज 706. निर्मल जी, वो तो कोई भी सरकार होती तो समय के साथ तो चलती ना, मान लो अभी भाजपा सरकार है, मान लो ये दिलीप भाई, ये पिछले 10 साल के आंकड़े 2014 से 2023 के बीच के, बहुत बड़ा अंतर आया है. और ये आज का युवा समाज, कर्ज कर्ज कितना बड़ा है निर्मल जी, निर्मल जी कर्ज कितना बड़ा है देश पर, निर्मल जी कर्ज कर्ज कितना बड़ा है, जो 55 लाख था अब 1,55,00,000 करोड़, क्या फर्क पड़ता है,
क्या फर्क पड़ता है, आप पिछले 70 साल के आंकड़े निकाल लीजिए, वहां भी यही स्थिति नहीं होगी। कर्ज कर्ज का रेशो तो यही रहता है, आप उस अनुपात के आए, उस अनुपात का कर्ज निकाल लीजिए, वही मिलेगा आपको, उसमें कोई अंतर थोड़ी मिलेगा। तीन गुना हो गया है ना निर्मल जी, तीन गुना हो गया कर्ज 10 साल में। प्रोग्रेस रेट तो 8 गुना हो चुकी है, आप उससे तुलना कीजिए ना। आज कर्ज की बात अगर विपक्ष करता है तो आप ये देखिए कि आज प्रोग्रेस की रेट क्या है, प्रोग्रेस का रेट। निर्मल जी, मुकेश जी हम तो तमारो टर्न नहीं पड़े, 30 सेकंड तमने आपू चुका है, मारे भरत भाई ने पर थोड़ा सवाल करो छे, तमारे शू केवू छे, हमने जवाब आपो छे के निर्मल जी ने? અરે મારે જવાબ આપવો છે, પણ મને પછી સવાલ કરવાનો હોય તો જ અત્યારે મોકો આપો, નહીં તો ના આપવાનો હોય તો ના આપો, એટલે હું ના કરું સવાલ તમને, તમે સીધો જવાબ આપી દો, મને વાંધો નથી, પછી મને ટાઈમ આપવાનો હોય તો મને વાંધો નથી, ના 30 સેકન્ડ અત્યારે જ, હવે નહીં, તમે કહી દો છે કેવું હોય મુકેશભાઈ। જો મારે દિલીપભાઈ કેવું છે, પહેલું તો નિર્મલજી આપકો બતાના ચાહતા હું કે આપને તારીફ કી ઉસકા મેં ખુદ ગવાહ હું, તારીફ જો કી ને ઉસકા ઓર દેશ મેં હી રહેતા હું, લેકિન મેરી જો બાત હૈ વો યહ હૈ કે જિસ દિન બાત કર રહે થે 10 સાલ પહેલે કે હમ 400 રૂપિયે બોતલ દેંગે વો નહીં દે પાયે ઉસકી બાત કરતા હું, દેશ કી જનતા કો વો લોગ છૂ મંતર કરને મેં માહિર થે। ઓર દૂસરી બાત 50 રૂપિયા પેટ્રોલ કી બાત બાબા રામદેવ કર રહે, જબ બાબા રામદેવ કુછ નહીં થા, આજ બહોત બડી ફેક્ટરી લગા લી, કંપની બના લી, તો મેં યે કહેતા હું 10 સાલ જો મિલે હૈ, ઇતના જીએસટી આ રહા હૈ, ઇતના ટેક્સ ભર રહે લોગ, તો ક્યા ખાલી પ્રધાનમંત્રી બેઠે રહેના થા, ક્યા કોઈ વિકાસ નહીં કરના થા, તો આપ બોલ રહે હો યે કિયા વો કિયા, વો તો દિલીપભાઈ પ્રધાનમંત્રી હોતે ના, તો વો દેસાઈજી ઠીક હે। ચલો મુકેશભાઈ, ભરતભાઈ ને હું આખરે સવાલ કહું, ભરતભાઈ ગેરંટીઓ ની, મોદી ગેરંટી ની વાત આવે છે તો જે મુકેશભાઈ ના સવાલ છે એ તમારો સવાલ હું કરી દઉં છું। દિલીપભાઈ એક 30 સેકન્ડ હવે, એક દૂસરી વાત, 30 સેકન્ડ, હાલી મેં રાજસ્થાન મેં ચુનાવ હુએ, નિર્મલજી હાલી મેં રાજસ્થાન મેં ચુનાવ હુએ, 450 રૂપિયા ગેસ કે બોતલ કા વાદા દેશ કે પ્રધાનમંત્રી ને કિયા, તબ જાકે ચુનાવ મેં જીતે, ઓર ગુજરાત પડોશી રાજ્ય હૈ તો ઉનકો ક્યું 1100 મેં દિયા જા રહા હૈ, ક્યા કસૂર હૈ ગુજરાત કા, ગુજરાત મોડલ લેકે પૂરે દેશ મેં ઘૂમતે હૈ તો ગુજરાત કી જનતા કા કસૂર ક્યા હૈ, ઇસ બાર જવાબ દેગી લોકસભા મેં। ચલો ભરતભાઈ, જવાબ તમે આપો, અને બીજું કે જે મોદી ગેરંટી ની વાત કરો છો, તમે જે પ્રમાણે કહ્યું કે ખેડૂતો ની આય દુગની થાય, ડબલ આવક થાય, ગેસ નો બાટલો સસ્તો થાય, પેટ્રોલ ડીઝલ 50 રૂપિયે મળે, પછી ગેસ સસ્તો થાય, 2 કરોડ લોકોને નોકરી આપવાની વાત કરી, રોજગારી આપવાની વાત કરી, આ ગેરંટીઓનું શું થયું એમ મુકેશભાઈ કહે છે। દિલીપભાઈ, મને લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તા હજુ 2014 જીવી રહ્યા છે, 2014 થી આગળ મને લાગે છે નીકળવામાં એમનું હજુ આંખો કદાચ ખુલતી નથી, એમને આંખો એને વિકાસ જોવો પડશે, પરંતુ એમણે જે કોંગ્રેસના ચશ્મા પહેર્યા છે અને એમની એક બિચારાઓનું દાયિત્વ હોય છે કે ટીવી ઉપર આવીને કોંગ્રેસને ડિફેન્ડ કરવી, એટલે એ કરે। પછી તમે તમે અદનાન શામીને કેવી રીતે તમે નાગરિકત્વ આપ્યું ભારત, કયા આધારે આપ્યું? બધી 20 મિનિટ આગળ પ્રોગ્રામ હોય છે કે ત્યાં તમારી પાસે કોઈ ટેલેન્ટ હોય, કાં તો તમે રમતવીર કોઈ પણ તમારી પાસે ટેલેન્ટ હોય, એક કેટેગરી હોય છે, મને કારણ કે જાહેર માધ્યમ પર છું એટલા માટે મને અદનાન સામી વાળા કેસ ની ખબર નથી, એટલે હું વધારે વાત નહીં કરું, પરંતુ તમને તો શોર્ટમાં આપણે સમજીએ કે બંધારણમાં એનો ઉલ્લેખ ઓલરેડી છે કે તમે કોઈ વિદેશી વ્યક્તિ હોય અથવા અન્ય દેશમાંથી આવતું હોય તેને ભારત સરકાર નાગરિકત્વ આપી શકે છે, તો એમાં ગાય વગાડીને સીએ એમાં શું નવું લાવ્યા તમે? એના માટે મને માફ કરજો, અદનાન સામી નો પર્સનલ કિસ્સો મને ખબર નથી, હું જાણીને કાલ 100% આની ઉપર ડિબેટ કરીને તમને જવાબ આપું, કારણ કે જાહેર માધ્યમ પર। ચલો બીજો સવાલ કરી દો, 370 ની વાત કરીએ, 370 ની કલમ હટી ગઈ બંધારણમાંથી, ચૂંટણીમાં કામ કરશે 370, રામ મંદિર, ત્રિપલ તલાક,
અને એ પણ અસરકારક રહેશે. હવે જયારે ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે, સાહેબે જે ગેરંટી આપી હતી, જે મેનિફેસ્ટોમાં અમે 50 વર્ષથી લખતા હતા, 70 કલમની હટાવવાની વાત હોય છે, મોદી સાહેબની ગેરંટી, મોદી સાહેબ 10 વર્ષ મેં 3-4 ગેરંટી કહી કે જે પૂરી નથી થઈ. ભરતભાઈ 3-4 ગેરંટી મેં કહી, હવે એની લિસ્ટ લાંબુ થાય જો હું કદાચ હું પણ ખંખોળવા બેસું તો, પણ એ પણ થવું જોઈએ. પણ એની વે અત્યારે મોદીએ તો મૂકીને, મોદી ચહેરો તમારી પાસે છે એટલે ભારતીય જનતા પાર્ટી 370 શું 400+ પણ કહી શકે ને બધું જ કહી શકે છે. અને કોંગ્રેસ ક્યાંક પ્રયત્ન કરી રહ્યું છે ગઠબંધન કરીને, ઇન્ડિયા ગઠબંધન નું. પણ હવે જયારે લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાયું છે, ઉમેદવારો તમારી વચ્ચે આવશે, તમને વચનો અને લાહણી કરશે, પણ જરા વિચારજો, માત્ર ચહેરો જોઈને મત ના આપતા, પણ તમારા ઉમેદવાર છે, તમારે કામમાં આવે છે કે કેમ, તમારી સમસ્યા તમારે પ્રશ્નોની હલ કરવાની એનામાં તાકાત છે કે કેમ, કે માત્ર બેનર ને ચહેરો જોઈને તમે મતદાન કરશો તો પછી પસ્તાવાનો વારો આવી શકે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ભરત દેસાઈ, મુકેશ પંચાલ, નિર્મલજી સિરોયા, ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, જયારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, રણસિંગુ ફૂંકાય ત્યારે ચૂંટણી મેદાનમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો હવે પ્રજાની વચ્ચે આવશે. પ્રજાએ હવે નક્કી કરવાનું છે, વિચારવાનું છે. ફરી મળીશું લોકમંચમાં. નમસ્કાર.